શહેરમાં નવો આવ્યો છે. ક્યાં જવું છે? ખબર નહીં. ખબર નથી? ખબર છે તો ચાલ મારી સાથે. કમ કમ. મારા બેટા ઘસ ઘસા ટૂંકે છે. એ સંજય, આર કે કનો, એ મગન ઉઠો. સનેડો એટલે પ્રેમ. આનું સપનું છે વગર મહેનતે કરોડપતિ બનવાનું. એ કેવી રીતે? બહુ સિમ્પલ. કોઈ ભી કરોડપતિ બાપની દીકરીને પટાવી ને લગ્ન કરી લેવાના. હા, અને આ છે આરકે. નમસ્તે. આર એટલે રાજા, કે એટલે કડકો. અને આનું બહુ મોટું સપનું છે, આ ફિલ્મી દુનિયામાં બહુ મોટો હીરો બનવાનું. હા, જેમ કે સુપરસ્ટાર નરેશ કનોડિયા. અરે કોની માય હવા સે હૂંટ ખાધી છે કે મારા મહેમાન ને હાથ લગાડે? હું કોણ? વટનો કટકો. પતી ગયો, અટકી ગયો. અરે આ છે મગન કાકા. નમસ્તે. જય માતા. આપણા ઘર પાસે એસટીડી બૂથ અને ચાની કીટલી ચલાવે છે. પણ બેટા, એનું સપનું છે એના દીકરાને ડોક્ટર બનાવવાનું. હા, અચ્છા, ડોક્ટર ખરા, પણ ઢોરણા. આપણું સપનું છે કે ગામમાં એકે ભેંસનો મરી જોઈએ. અને આ છે કનુ કાચબો. અને એનું સપનું છે કાચબાની જેમ 24 કલાકમાંથી 23 કલાક ઊંઘવાનું. મારા બાપા 24 કલાકમાંથી 25 કલાક સૂતા હતા. સ્વીટ ડ્રિંક. આ બધા તારી જેમ જ ગામમાંથી પોત પોતાનું સપનું લઈને અહીંયા પૂરું કરવા આવ્યા છે. અને વીમા કંપનીમાં મારા એજન્ટ તરીકે મારી સાથે કામ કરે છે. અને આ છે આકાશ. ગામમાંથી અહીંયા ગાયક બનવા આવ્યો છે. અરે વાહ. અને આજથી આ ઘરમાં તમારી સાથે રહેશે. તમને લોકોને ગમશે ને? અરે સર, એવો કઈ પૂછવાની વાત છે? તમે તો અમને આ ઘરમાં આશરો આપ્યો, તો અમને તો ગમે જ ને. જો આકાશ, આજથી આ ઘર તારું. અડધો સમય નોકરી કરવાની અને અડધો સમય ગાયક બનવા માટે મહેનત કરવાની. જો તારી સાચી લગન હશે તો તું જરૂર અને જરૂરથી એક મોટો ગાયક કલાકાર બનીશ. થેન્ક યુ. ઓકે ઓકે. લો ત્યારે મહાદેવ હર. મહાદેવ હર. આવો આવો આકાશભાઈ, આવો 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 બેહો, આવો આવો આવો. મારો પેલા તો કુમારો. હું ચાલે છે બીજું? હા, કેવું છે બધું? મજા મજા ને. જો આકાશ, તારું ગાયક બનવાનું સપનું છે, પણ આ શહેરમાં સપનાની કોઈ કિંમત નહીં મળે. આ શહેરમાં ખાલી રૂપિયાની કિંમત છે. હું આ તમારા વિચાર છે. તમારા માટે પ્રેમ એટલે પૈસા, અને મારા માટે પ્રેમ એટલે સંગીત. સાધના મેડમ આપણને બોલાવી રહ્યા છે. ચલો 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 ચલો.
હે ભગવાન, કોણ જાણે આ છોકરી ક્યારે આવશે. દાદીમા, દાદીમા, કેમ આટલું મોડું કર્યું? ક્યાં હતી? કેટલી રાહ જોવડાવી? અરે તારી ચિંતા કેટલી થતી હતી મને. ઓ દાદીમા, કોલેજ થી સીધી હું શ્વેતાને ઘેર ગઈ. ત્યાં મને થોડું મોડું થઈ ગયું, એમાં ચિંતા શું કરવાની? ચિંતા તો થાય જ ને. હજી આ મકાનમાં રહેવા હવે મહિનો નથી થયો. આ એરિયા અજાણ્યો, લોકો અજાણ્યા, કોણ જાણે કેવા લોકો હોય, આપણને શું ખબર? તમે નકામી ચિંતા કરો છો, મને કોઈ નથી ખાઈ જવાનું, હું બધું સંભાળી લઈશ. અને હા, કાલે બેંક બંધ છે એટલે બેંકનું બધું જ કામ મેં આજે પતાવી દીધું છે. અને લ્યો આ મકાનનું ભાડું ભરવાના પૈસા. પૂજા બેટા, તને આ ભાડાના મકાનમાં ગમે તો છે ને? હા દાદીમા, એક તો આપણું ઘર કોલેજથી બહુ નજીક છે, અને રહી વાત ગમવાની, તો જે ઘરમાં મારી દાદીમા હોય એ ઘર મારા માટે ઘર નહીં પણ મંદિર છે. મારી વાલી દીકરી, ભગવાને તને નામ પ્રમાણે બધા જ ગુણ આપ્યા છે. કારણ કે હું મારી દાદીમા પર ગઈ છું એટલે. મારી મીઠડી છોકરી, એ જડ તૈયાર થઈ જા, પૂજાનો સમય થયો છે, જા. ઓકે મારી વાલી વાલી દાદીમા. તો ફની છોકરી. ઓ મારા મીત, વાગે સંગીત, સાંભળજે તું ગીત મારું. ઓ મારા મીત, ઓ મારા મીત, વાગે સંગીત, સાંભળજે Whoa!
હવે પ્રોગ્રામ કેન્સલ કરવો કે શું કરવું એની મને કઈ સમજ નથી પડતી. મેમ, હા, એક રસ્તો થઈ શકે છે. શું? કાલે રાત્રે મારા એરિયામાં એક અદ્ભુત અવાજ સાંભળ્યો જે સંગીતની દુનિયામાં કોઈ પણ ટોચના ગાયકની તોલે બેશક આવી શકે એવો છે. તો એ જ કે તમને વાંધો ન હોય તો આપણે એને બોલાવીએ. પણ પૂજા, આપણે જાહેરાત કરી છે મનહર ઉદાસના નામની, તો લોકો એને શું કામ સાંભળશે? સાંભળશે મેમ, ચોક્કસ સાંભળશે. એના અવાજમાં જાદુ છે, કોઈનું પણ મન મોહી લે એવો એનો અવાજ છે. અચ્છા, શું નામ છે એનું? નામ તો નથી જાણતી, પણ એટલું જાણું છું કે એ આપણા પ્રોગ્રામમાં આવશે તો ચોક્કસ આપણા પ્રોગ્રામની સફળતા અપાવશે. અચ્છા, જો તને એના અવાજ પર આટલો વિશ્વાસ હોય તો મને ટ્રાય કરવામાં કોઈ વાંધો નથી. ચાલ આપણે એને શોધી કાઢીએ. ઓકે મેમ, ચાલો.